सदानंदाम्बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरानाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्री हरिकृष्णाय नमो नमः ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान की, श्री हरि कृष्ण महाराज की जय, श्री घनश्याम महाराज की जय। बधाई भक्तों ने थी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी धीरज आख्यान ग्रंथनी अंदर राजा हरिश्चंद्रनु आख्यान लगता कड़वू 24 ने पद 6 एमा छेल्ले एम कथा लखे छे के राजा हरिश्चंद्र अने तारामतीनी बहु मोटी आवे आ छेल्ली परीक्षा थई रही छे। विश्वामित्रजी काड़ा नागरूपे रोहित ने डंसे छे। रोहित ने बाड़वा मणिकर्णिका घाट उपर लई जाय छे। चितामां सुवाड़े त्यार हरिश्चंद्र पोतानो लाग मागे छे। लाग आप्या पछी विश्वामित्रजी त्यां आगळ ज्यारे चिता बढ़े छे त्यारे वरसाद वर्षावे छे। वरसाद वर्षावीने अंधारी घोर रात्रि करे छे अने त्यारे तारामती पोताना खोड़ामां रोहितनुं अर्धुं बढ़ेलुं शब लईने बैठी छे। ते विश्वामित्रे त्यां छरी आपी छे अने राजाने जईने ऊपरथी फरियाद करी छे कोई डाकण आवी छे अने आवी रीते खाई छे मर्दाने, एने मारी नखाओ। અને ત્યાર પછી રાજા પોતાના માણસોને મોકલે છે। હરિશ્ચંદ્ર રાજાની જ્યારે હિંમત નથી ચાલતી ત્યારે તારામતી હરિશ્ચંદ્ર રાજાને હિંમત આપે છે અને હરિશ્ચંદ્ર રાજા તારામતીનું માથું કાપવા માટે દોડે છે। દોડીને જ્યાં તારામતીનું માથું પકડી અને જ્યાં તલવારનો ઝાટકો મારવા જાય ત્યાં ભગવાન પ્રગટ થયા છે। બ્રહ્મા વિષ્ણુ વિશ્વામ ત્યાં વશિષ્ઠાદિક ઋષિમુનિઓ બધા પ્રગટ થઈ ગયા છે। અને હવે આગળની કથા નિષ્કુળાનંદ સ્વામી લખે છે, કડવું 25। માગો હરિશ્ચંદ્ર આપ તુજને જી, તમથી વાલું નથી બીજું મુજને જી, તમને પીડ્યા સોની સુરેશની ગુજને જી, ઘટે એવું કામ કરવું અબુજને જી। હરિશ્ચંદ્ર રાજાનો હાથ ભગવાને પકડ્યો છે। રોહિત કુમારને પોતાની દ્રષ્ટિ વડે પાછા બેઠા કર્યા છે। વાતાવરણ જે ભયાનક હતું એને સૌમ્ય કરી દીધું। જ્યારે ભગવાન આવે ત્યારે બધું વાતાવરણ આપોઆપ સુધરી જાય છે। પછી ભગવાને તારામતી છે તારામતી તરફ દ્રષ્ટિ કરી તો તારામતી પણ જેવા પૂર્વે હતા એવા થઈ ગયા છે અને હરિશ્ચંદ્ર રાજા પણ જ્યારે રાજ્ય છોડ્યું જેવા રુષ્ટપુષ્ટ હતા એવા હરિશ્ચંદ્ર રાજા પણ ભગવાનના સ્પર્શથી થઈ ગયા છે। ત્રણે ત્રણ જેવો રાજ પરિવાર હતો એવો ને એવો થઈ ગયો છે। ભગવાને પછી રાજા હરિશ્ચંદ્રને કીધું કે તારા સત્ય વચનને તું આટલો વફાદાર રહ્યો હું તારી પર બહુ રાજી થયો છું, મેં તારી બહુ પરીક્ષા કરાવી। એવું ભગવાન પોતાના હૃદયની અંદર વિચારે છે કે મેં આની પરીક્ષા બહુ કરાવી। ભગવાનની આંખમાંથી પણ આંસુડા જાય છે। ભગવાન રાજા હરિશ્ચંદ્રને એમ કહે છે કે સાચું કહું ને હરિશ્ચંદ્ર, તો તારાથી વાલું મને બીજું કશું જ નથી,
હરિશ્ચંદ્ર રાજાને જેમ સત્ય છે એમાં એને ભગવાનનું સ્વરૂપ જોયું અને એને ભગવાનને વાલા રાખ્યા, તો ભગવાનને પણ એનાથી વાલું કાંઈ ના હોય. આ દુનિયામાં એક જ પાત્ર એવું છે, પરમાત્મા, કે જેને તમે જેટલું ચાહો અને જેટલો પ્રેમ આપો એનાથી કરોડ ગણો પ્રેમ એ આપણને આપે. એ પછી પરમાત્મા, એ જ પરમાત્મા મોટા પુરુષમાં રહીને આપે છે, તો એ પરમાત્મા જ આપે છે. જેને જેને વિશે કોઈ ભક્તમાં રહ્યા છે તો એ પરમાત્મા રહ્યા છે. પાત્રની તારતમ્યતા પ્રમાણે જેમ જેમ જેને વિશે જેટલા ભગવાન રહ્યા છે એમાં રહીને ભગવાન આપણને પોતાનું સુખ, પોતાનું સ્વરૂપ આદિ ઓળખાવે છે. હરિશ્ચંદ્ર રાજાને કહે છે, તારાથી વાલું મને બીજું કાંઈ નથી. તમને પીડ્યા સુની સુરેશની ગુજને જી, ઘટે એવું કામ કરવું અબુધને જી. તમને જે પીડ્યા ને, એ તો કેમ પીડ્યા છે કે ઇન્દ્ર, એ ઇન્દ્રએ પોતે વિનંતી કરી, એ વિનંતીના રૂપની અંદર એને એની ગાદી જતી રહેનો ભય હતો, એના કારણે તમને આવી પીડા આપી. આવું તો અબુધને, આવું તો જે વ્યક્તિ નિષ્ઠુર હોય એનાથી આવું થાય, બીજાથી ન થાય. અબુજ એવું કામ કરે જેને ડર નહીં હરિતનો, માટે માગો મુજ પાસથી હું તો રાજી થયો ગણો. આ તો બીક ઇન્દ્રને હતી અને ઇન્દ્રને બીક હતી એના કારણે તમારે ભોગવવું પડ્યું. આ તો અબુધ કહેવાય, કે જેને ભગવાનનો ડર ના હોય. તમને આવું દુઃખ આપ્યું ને એને, મારે તો એવી મને ઈચ્છા થાય છે કે જેને તમને દુઃખ આપ્યું છે ને, હું વિશ્વામિત્રે દુઃખ આપ્યું ને સુદર્શન કરીને એનું માથું કાપી નાખું. ત્યારે રાજા હરિશ્ચંદ્ર કહે છે કે જો વિશ્વામિત્રજીએ તો અમારી ઉપર કૃપા કરી છે, એને તમે જો મારો વિશ્વામિત્ર ઋષિને, તો બ્રહ્મહત્યાનું પાપ મને લાગે. એમને તો અમારી પર કૃપા કરી છે કે એમની એમને આવી કઠોર પરીક્ષા તમારી ઈચ્છાથી જ કરી હોય અને એને પરીક્ષા આવી કરી, તો તમે મને ફેસો ફેસ મળ્યા, તમારો મને સ્પર્શ મળ્યો, તમારો હાથ મારા માથા ઉપર પડ્યો. વિશ્વામિત્રજી તો પરમ કૃપાળુ ને પરમ દયાળુ છે, કે એમને આવી દયા કરી ત્યારે અમને તમારો ભેટો થયો, નહીં તો તમે અમને ફેસો ફેસ ક્યાં મળવાવાળા હતા. આ રાજા હરિશ્ચંદ્રની સમજણ, નહીં તો આપણે હોઈએ તો હા ભગવાન પહેલા એ કામ કરતો. પણ ભક્ત હૃદય એવું જ હોય, ભક્ત હૃદય કોઈ દિવસ પોતે પીડા સહન કરવાનું નક્કી કરે, કોઈને પીડા આપવાનું ભક્ત હૃદય ક્યારેય એ સ્વીકારે જ નહીં. જે સ્વીકારે છે એ ભક્ત નથી, જે બીજાને પીડા આપવાનું સ્વીકારે છે એ ભક્ત નથી. ભક્ત શું કરે છે, એનાથી પીડા સહન થાય તો ભલે, ન થાય તો એવા વ્યક્તિ અને એવા સ્થાનોથી દૂર જતો રહે. ભક્ત આ કાર્ય કરે, કોઈને પીડા આપવી એના કરતાં એનાથી દૂર જતો રહે એ ભક્ત છે. દુષ્ટ શું કરે છે, દુષ્ટ એ કરે છે કે સામેવાળાને કેવી રીતે પીડા થાય. દરેક વ્યક્તિએ પોતાના હૃદયમાં રહેલું દુષ્ટપણું અને પોતામાં રહેલું ભક્તપણું, બેનો ગ્રાફ કાઢવો જોઈએ. સંપૂર્ણ જ્યાં સુધી 100% ભક્ત ન થવાય ત્યાં સુધી બીજાને પીડા આપવાની ઈચ્છા થાય, એ પછી તમારા સાંસારિક સંબંધોમાં હોય કે સત્સંગમાં હોય. સાંસારિક સંબંધોમાં પણ જે ભક્ત હૃદય ના હશે, બે ભાઈઓ હશે, એક ભક્ત હશે એક નહીં હોય, ઓલો પ્રોપર્ટી માટે કાંઈ ઝઘડશે, બાપાના રૂપિયા હશે તેમાં 5-10 હજાર મને નથી મળ્યા ના તે કેટલી માથાકૂટ કરશે, જ્યારે ભગવાનનો ભગત શું કરશે, હશે એના ભાગનું એ ખાઈ દઈ દો ને. 25 વીઘા જમીન હોય અને એની અંદર 25-25 વીઘા ભાગ આવે એવી હોય, અને એની અંદર 1 25 વીઘાનો ટુકડો બહુ સારો હોય, કૂવા સહિત હોય, અને 1 25 વીઘાના ખેતરમાં થોડી જમીન ખરાબ હોય ને આવી હોય, તો ભક્ત હૃદયનો હશે ને એવો વિચારશે, ભલે મારે જે 25 વીઘા આવીએ, કોણ કોનું ખાઈ જવાનું છે, ભગવાને જે નિર્મ્યું છે મળવાનું જ છે. એને જેટલું 25 વીઘામાં પાકશે એટલું મારે 20 વીઘામાં, જો ભગવાનની ઈચ્છા છે તો 20 વીઘામાં પાકશે. ભગવાનનો ભગત આવું વિચારશે. કોઈ સજ્જન હશે તો એવું વિચારશે કે છોડી દો ને, હવે શું ઝઘડા કરવા આટલી નાની બાબતમાં, એક થાળીમાં અત્યાર સુધી જમ્યા ને હવે શું ઝઘડું, છોડ દો. સજ્જન અને ભક્ત હંમેશા
છોડવાનું વિચારે, છોડી દો, ભૂલી જાઓ, હશે. દુષ્ટ શું કરે કે એ છોડવાનું ના વિચારે, એ પકડવાનું વિચારે. એટલે આપણે ભગવાનના ભક્ત છીએ તો છોડવું, હા, એટલું બધું છોડ છોડ કરો કે જેમાંથી તમારો પરિવાર છિન્નભિન્ન થઈ જાય એટલું ના છોડવું જોઈએ. એમાં આપણે ન્યાય માગવો જોઈએ કે ભાઈ આ રીતે આ છે, પણ એવું તો નહીં જ કે સામેવાળાનું ખરાબ થઈ જાય. આપણે આપણા અધિકારનું માગીએ છીએ પણ બીજાનું ખરાબ કરી નાખે એવું તો સજ્જન કે ભગવાનનો ભક્ત હોય જ નહીં. જેના હૃદયમાં બીજાનું ખરાબ કરવા માટેનો સંકલ્પ માત્ર પડેલો છે એ એટલો ભગવાનના ભક્તપણામાં ખામીવાળો છે, એ એટલી એની સજ્જનતામાં ખામીવાળો છે. આપણને શું નડે? કોઈ એની રીતે બધું કરતા હોય, આપણી પાસે નથી લેવા આવતા, નથી આપણી પાસે માગવા આવતા, એ એની રીતે કરતા હોય, આપણને કાંઈ નડતું નથી, તો એનું ખરાબ થાય એવું શા માટે કરવું? સત્સંગની અંદર એ ઘણાને છે તો ભક્તપણું એ જ છે કે ભગવાનની ઈચ્છાથી હવ હવની રીતે પ્રવૃત્તિ સત્સંગ કાર્ય કરતા હોય, જેને જેમ સમજાનું હોય જે રીતે કરતા હશે, એની મરજી વિના પાંદડું નથી હલતું, તો કાંઈ હલતું હશે તો ઈચ્છા હશે એની. પણ કોઈનું ખરાબ કરી નાખવું, કોઈનું બગાડી નાખવું, એ ભગવાનના ભક્તના હૃદયમાં ક્યારેય ના હોય. કંડારી ગુરુકુલની અંદર એક વ્યક્તિ ઠાકોરજીની ચેન ચોરતો કેમેરામાં પકડેલો, કેમેરામાં ઠાકોરજીની ચેન, ઠાકોરજીની છડી, ઠાકોરજીના બોટિયા, 6 મહિનાથી ચોરી થતી સોનાની, અને કેમેરામાં પકડાઈ ગયો. એના ઘરમાંથી બધી જ વસ્તુઓ જેટલી 6 મહિનામાં ચોરી હતી એ બધી જ નીકળી. બીજી સંસ્થાના કંઈ સાધનો ચોર્યા હશે એ નીકળ્યા. પણ જ્યારે એને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યો ત્યારે ગુરુજીએ સૌથી પહેલાં પોલીસ સ્ટેશને ફોન કરાવ્યો કે એને ખાલી ધમકાવજો, મારતા નહીં, એને કોઈ જેલની સજા કરતા નહીં, એક બે દિવસ રાખો. ભગત જોડ કેવડાવ્યું કે એક બે દિવસ રાખે પછી એને છોડ દો, એને બહુ મારતા નહીં, ધમકાવજો બરાબર કે તારા પરિવાર, તારા છોકરા, તારા પત્ની આ બધાની શું દશા થઈ, તું આવો ધંધો કરે છે, તો એને ખખડાવજો. પાછો એને પાછો બોલાવ્યો પોતાની પાસે, એને પાછા ઉપરથી 15,000 રૂપિયા અપાવ્યા. ઓલું બધી વસ્તુઓ પાછી આવી ગઈ, 15,000 અપાવ્યા. નોકરી કરતો હતો આપણે ત્યાં, તો કે આ 15,000 લઈ જા, તારા છોકરાને ભણવાની તકલીફ પડે તો અહીં ગુરુકુલમાં મૂકી જજે, અને કોઈ જગ્યાએ નોકરી કરે ત્યાં આવો ધંધો કરતો નહીં. ઉપરથી આટલું કહીને રૂપિયા આપીને પછી એને છૂટો કર્યો. આ સંત હૃદય. અને જો સંત કે ભક્ત હૃદય ના હોય તો કે બરાબર ઠપકારજો. ગુરુજીએ કેટલું એને 2 કલાક તો એનો ઉપદેશ આપ્યો કે તારા પાછળ તારી સ્ત્રીનું શું થાય, છોકરાનું શું થાય, તું આવી રીતે ક્યાંક ચોરીમાં પકડાઈ જાય અને કોઈ જગ્યાએ જેલમાં જતો રહ્યો અને કોઈ એવા માણસોએ તને પકડ્યો ને આવું બધું થશે, વિડીયો, આટલું બધું પ્રૂફ, એને જોઈએ એવી સજા થઈ શકે, કોર્ટની અંદર કેસ મૂકો તો કાંઈ નહીં, કેસે ના નંધાયો, કશું નહીં, FIR ના ફડાવી, કંઈ જ નહીં. ખાલી પોલીસને કીધું કે લઈ જાઓ, 2 દિવસ ધમકાવો, રાખો એને હળિયા પાછળ. પાછો એને 2 દિવસ ત્યાં અંદર રાખ્યો, જમવાની પાછી એની ચિંતા કરે કે એને જમવાનું એને ઘેરથી ટિફિન જાય અથવા બીજા ભગતો આપણા હતા તો કે એને જમવાનું મોકલી દેજો. આવું આ ભક્ત હૃદય, સંત હૃદય. એ કોઈનું ખરાબ કરવું, કોઈનું બગાડી નાખવું એવી ઈચ્છા ના હોય. હા, કોઈકને થોડું ઉપદેશ આપવો પડે, થોડીને સમજાવવો પડે, કોઈને ક્યારેક થોડો ધમકાવવો પડે કે ભાઈ જેનાથી એનો માર્ગ એ ચલાયમાન ના થઈ જાય એટલું એના હૃદયમાં હોય, પણ કોઈનું અહિત કરવું એવું એના હૃદયમાં ના હોય. રાજા હરિશ્ચંદ્ર આપણને બધાને આ શીખવાડે છે, કોઈનું અહિત ઈચ્છવું નહીં. આપણને ના અનુકૂળ આવે, લાખો ગાવ છેટે જતું રહેવું, લાખો ગાવ છેટે, પણ કોઈનું અહિત નહીં. દુનિયાની અંદર આપણે ક્યાં સ્વામી કે આપણે ક્યાં ભગવાન વેચી ખાધા છે, ક્યાં વેચી ખાધા છે? આપણને અનુકૂળ નથી. આવડી મોટી દુનિયા છે, ગમે ત્યાં જઈ આપણું ભરણ પોષણ ભજન સ્મરણ આટલું તો થઈ જ શકે છે, પરંતુ ક્યારેય કોઈનું બગાડવાની અહિત કરવાની ઈચ્છા ભગવાનનો ભક્ત ન રાખે. તમને પીડ્યા સોની સુરેશની, આ તો તમને છે ને વિશ્વામિત્રે પીડ્યા છે, બોલો માથું કાપી નાખું? ના ના પ્રભુ, વિશ્વામિત્રજીએ તો અમારી પર કૃપા કરી છે કે તમે અમને મળ્યા. કેટલીક વાર દુષ્ટ લોકો જ્યારે કોઈ ભગવાનના ભક્તને પીડતા હોય છે ને ત્યારે આપણને થાય કે આ ભગવાનનો ભગત થોડો ફૂફાડો રાખતો હોય તો,
કેમ બધાય એને જ્યારે હોય ત્યારે આવી રીતે એ કરે, પણ ભગવાનના ભગતના ઇતિહાસો સુવર્ણ અક્ષરે તો જ લખાય. ભગવાનના ભક્ત ઉપર ભગવાનનો રાજીપો દુષ્ટ લોકો જ અપાવે, કારણ કે દુષ્ટ લોકો એની દુષ્ટતા ના છોડે ત્યારે ભગવાનનો ભક્ત એનું ભક્તપણું ના છોડે, એટલે ભગવાન વધારે રાજી થાય. એટલે દુષ્ટ લોકો તો ભગવાનનો રાજીપો અપાવવામાં પરમ કૃપાપાત્ર, પરમ કૃપાળુ છે આપણી માટે. જો એવા કોઈ દુષ્ટ મળી જાય તો સમજવાનું મારી પર પરમ કૃપા મહારાજની છે, એ દુષ્ટોની પણ પરમ કૃપા છે, કારણ કે એ એવા મળ્યા તો મહારાજ મારી પર રાજી થાય ને. કોઈ ભગવાનનો ભક્ત છે, કોઈ સંત છે, એની સાધુતા કે એનું ભક્તપણું, એની પરીક્ષા ક્યારે છે? બધું સાનુકૂળ હોય ત્યારે નહીં, વિપરીત પરિસ્થિતિ થાય ત્યારે એના ભક્તપણાની અને સાધુપણાની પરીક્ષા છે. અને વિપરીત પરિસ્થિતિ તો જે અસજ્જન વ્યક્તિઓ છે, દુષ્ટ વ્યક્તિઓ છે, અભક્ત વ્યક્તિઓ છે, એવા લોકો સર્જી શકે. ભક્તો તો બધા સાનુકૂળ વાતાવરણ સર્જવાના છે, પણ એ જ સર્જી શકે. અને એ સર્જે એમાં પણ એનું અહિત ન ઈચ્છે, એમાં પણ એનું ભૂંડું ના ઈચ્છે, એમાં પણ મોક્ષના માર્ગમાંથી પાછો ના પડે, ત્યારે શ્રીજી મહારાજ બહુ રાજી થાય. એટલે તો રાજીપો અપાવે છે. હરિશ્ચંદ્ર રાજાને ભગવાન ક્યારે ફેસો ફેસ મળ્યા? વિશ્વામિત્રજીએ આટલી કઠોર પરીક્ષા કરી એની ત્યારે, નહીં તો ના મળત. ત્યારે અબુજ એવું કામ કરે જેને ડર નહીં હરિતનો, માટે માગો મુજ પાસથી હું તો રાજી થયો ગણો. ભગવાન કે હું રાજી છું, માગો માગો શું જોઈએ. ત્યારે હરિશ્ચંદ્ર બોલિયા ધન્ય તમે થયા પ્રસન્ન, એથી અધિક બીજું નથી મને સર્વે મળ્યો માલ ધન. હે પ્રભુ તમે રાજી થયા, હવે મારે આનાથી બીજું કંઈ જોતું જ નથી, તમે રાજી થયા મને બધું જ મળી ગયું. રે શ્યામ તમે સાચું, નાનું તમારા રાજીપામાં મને બધું મળ્યું. ભગવાન રાજી થાય ત્યારે આવું રાખવું, ભગવાન રાજી થાય ત્યારે બધું માગ માગ ના કરવું કે પ્રભુ આટલું આપી દો આટલું આપી દો. આપણે દેવું કે ભગવાન રાજી થયા હોય એટલે એક બે સંકલ્પ પૂરા કરે ને પછી જીવને ટેવ જ પડી જાય, લિસ્ટ જ આપ્યા કરે. ભગવાન સારું છે, ફેસો ફેસ બોલે નહીં, પણ રાજી હોય એટલે એક બે સંકલ્પનું કામ કરી આપે આપણું, એટલે કરે, એટલે પછી જીવ શું કરે, લિસ્ટ વધારતો જ જાય કે ભગવાન તો બહુ રાજી છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ એટલે ભગવાન કરે જ, પણ એમાં શું સારું આપણું. ભગવાનને પ્રાર્થના કરીએ તો ભગવાન કરે જ, પણ ભગવાનને બધી ખબર જ હોય ને, ખબર જ હોય ને. પોતાના પુત્રની અને પુત્રીની કેમ લાલન પાલન કરવું ને એનું શું કરવું એ માતા પિતાને ખબર જ હોય, એમ ભગવાનને ખબર જ છે કે આપણી શું જરૂરિયાત છે, આપણે શું ઈચ્છીએ છીએ, બધી એને ખબર છે. એને વારે વારે અરજી મૂકવાની જરૂર નથી. હે પ્રભુ મારે કાંઈ ના જોઈએ, તમે રાજી થયા બસ. એમ કરતા હોય આપવું તો માગું છું મારા શ્યામ. તમે કહો છો છતાંય માગું છું, હવે તમે કહો છો તો ભગવાન કે ના ના માગ, કંઈક તો માગ. અમે અમારી રૈયત સહિત રાખો તેડી તમારે ધામ. શું હરિશ્ચંદ્ર રાજાએ માગ્યું, પ્રભુ તમે જો રાજી થયા હોય તો અમે ત્રણ એકલા નહીં, અમારી રૈયત આખી અયોધ્યા પૂરી બધી પ્રજા એને તમારા ધામની અંદર બધાને રાખો. અને હરિશ્ચંદ્ર માર એને એકલાએ ખાધો અને માલ બધાને ખવડાવ્યો. આ ભગવાનનો ભગત અને દુષ્ટનું શું કામ ખબર, માર બધાને ખવડાવે અને માલ એકલો ખાય એ દુષ્ટ. ભગવાનનો ભગત માર એકલો ખાય અને માલ બધાને ખવડાવે. સહન પોતે એકલો કરે અને હજારોને સુખી કરે, હજારોને સુખી કરે. ભગવાનને ભગવાનના મોટા પુરુષો, ભગવાનના અવતારો, ભગવાનના એવા મોટા ભક્તો, એના જીવનનો અભ્યાસ કરીએ ને, વર્તમાન કાળે કરીએ, ભૂતકાળમાં કરીએ, ભવિષ્યમાં કરીએ, ચોપડામાં લખાયેલા હોય એ કરીએ, આપણી આંખોના આંખોથી આપણે વાંચીએ અત્યારે વર્તમાન કાળે, તો એ પોતે બહુ સહન કરતા હોય, એટલે એના છત્ર નીચે રહેલા બધા સુખિયા હોય. છત્ર છે એ બધું સહન કરી લે, વરસાદ સહન કરી લે, ઠંડી સહન, તાપ સહન કરી લે, એટલે છત્રીને નીચે ઊભેલો છે ને એ બહુ ફ્રેશ દેખાય. પણ જે ફ્રેશ દેખાય છે એની પાછળનું કારણ એની ઉપરનું છત્ર છે. એમ ભગવાન અને મોટા પુરુષોને, ભગવાનના અવતારો ને ભગવાનના મોટા ભક્તો છત્ર જેવા છે. એ છત્ર જેમ ઊભા રહી જાય, પોતે બધું સહન કરી લે, એટલે નીચેનો જે છે એને છાંયો,
એને તડકો ના લાગે, એને વરસાદની વાછટ ના લાગે, પલળી ના જાય અને સુખેથી ભગવાન ભજે. આ જ ન્યાય સત્સંગનો છે, આવું જ બધે હાલે. અને એ એક પોતે માર ખાય, બાકી બધાને માલ ખવડાવે, પોતે ગાળો ખાય, બધાની સ્તુતિ કરાવે. આ ભગવાનને ભગવાનના મોટા પુરુષોના જીવનમાં દેખાય દેખાય. અને એ દ્રષ્ટિકોણથી જ્યારે આપણે ભગવાનને, મોટા પુરુષોને, ભગવાનને એવા ભક્તોને જોઈએ ને, ત્યારે આપણને બહુ મહાન લાગે, બહુ મહાન લાગે. એક બાજુ ઉપર એવું છે, એકલા માર ખાય એટલે દરેકને એમ લાગે શું કરવા માર ખાતા હશે, આટલા તાકાતવાળા છે ને, એક ઝાપટ મારતા હોય તો બધાને એમ થાય. પણ એ એવું વિચારે કે હું એકલો માર ખાઈ લઉં તો આ 500ને જ માર નહીં ખાવો પડે ને, એ 500ને માર નહીં ખવડાવવા, પોતે એકલા માર ખાય અને 500 એની નીચે સુખેથી ભગવાન ભજે. આ ભગવાનના ભક્તનું લક્ષણ. હરિશ્ચંદ્ર રાજા પોતે માર ખાઈ લીધો, પણ જ્યારે માગવાનું થયું ત્યારે પોતાની પ્રજાને ભેગી રાખી, પોતાની પ્રજાને ભેગી રાખી. જો ગુરુજી ધારણા પારણા કરે વરસ વરસના, કોઈ પણ તીર્થોમાં ઋષિકેશમાં હમણાં સ્નાન કર્યું, મહિનો રોકાના, ગમે ત્યાં ગમે ત્યારે વ્રત કરે તો પહેલો સંકલ્પ એ કરે કે હે મહારાજ, આ જે કાંઈ હું કરું છું, માળા કરું છું, કા કરું છું, એ બધાને વેચાતું આપજો, મારા એકલાનું નથી, આ બધાને વેચાતું આપજો. આ મોટાનો સંકલ્પ, મોટાનો સંકલ્પ કે બધા સુખિયા થાય. અને એના કારણે જ ઘણી વખત આપણને લાગે આપણે એટલી માળા નથી કરતા, આપણે એટલું ભજન નથી કરતા, આપણે એટલું તપ નથી કરતા, તો એ સત્સંગમાં રોજ આમ થોડા 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 આગળ જઈએ છીએ. આનું કારણ શું? આપણે સુખેથી ભગવાનની કથા વાર્તા સત્સંગ કરી શકીએ છીએ, આનું કારણ શું? કારણ કે એના બેઝમાં જેમ નરનારાયણ દેવ ભરતખંડની પ્રજા માટે તપ કરે છે, એમ કોઈ ને કોઈ મોટા પુરુષો, કોઈ ને કોઈ મોટા પુરુષો, કોઈ ને કોઈ ભગવાનના એવા ઓલિયા ભક્તો આપણા માટે ભગવાનને પ્રાર્થના કરે છે. એની પોતાની સાધના, એ તો સિદ્ધ હોય છતાં પણ સાધના જે કરે આ લોકમાં, એ સાધનાઓનું ફળ આપણને વહેંચે છે, જેના કારણે આપણો રોજ પ્રગતિ થાય, રોજ આપણે આગળ જઈએ. કદાચ આરાવડા નીકળી ગયા હોય ને તો એ પાછા ટ્રેક પર આવી જઈએ. એ ભગવાનને મોટાની દયા. હરિશ્ચંદ્ર રાજાએ બહુ સરસ માગ્યું. ત્યારે વિષ્ણુએ વર આપ્યો, આપ્યો વૈકુંઠ તમને વાસ, એ વાત હરિશ્ચંદ્રની કહી, સહુ સુની લેજો હરિદાસ. ભગવાને રાજી થઈને કીધું, જા હું તને તારી પ્રજા સહિત બધાને વૈકુંઠની અંદર અંતકાળે નિવાસ આપીશ. આ નિષ્કુળન સ્વામી કે મેં હરિશ્ચંદ્ર રાજાની વાત કીધી. હવે હરિશ્ચંદ્ર રાજાના આખ્યાન પરથી શું સમજવાનું છે એ સ્વામી હવે છેલ્લે ઉપદેશ આપે છે. એવી ભક્તિ આદરવી ખરી, જાનો જેવી હરિશ્ચંદ્રે કરી, તે વિના તન મન તાને નથી રીજતા શ્રી હરિ. ભગવાનને રાજી કરવા હોય તો આવી ભક્તિ કરવી પડે. કાલા વાલાનો કામ નથી, ઉતાવળ થઈ ગઈ એવું ના બોલાય. એક ભગત હમણાં ગઈકાલ હતા, તે આપણા સ્વામીએ ફોન કર્યો એટલે હસતા હસતા કહેતા હતા તો કે ઘણી બધી ઉતાવળ થઈ ગઈ છે એમ, સંસારમાં પડી ગયા આ ઉતાવળ. હરિશ્ચંદ્ર રાજા, હું મેં કીધું ને કે હરિશ્ચંદ્ર રાજા ઉતાવળમાં કહી દીધું 300-1200 તો ઉતાવળ થઈ ગઈ છે. હવે ઉતાવળ થઈ ગઈ તો એ હવે બોલવાનું નહીં. કાલા વાલાનો કામ નથી, આ તો સાટાની વાત છે, તે વિના કોઈ કરે વલખા, તે તો કાળી કામડી એ ભાત છે. સ્વામી કે કાલાવાલાનું કામ નથી, ગણન કાલાવાલા કરવાની ટેવો જોઈએ. પ્રભુ હવે મારી ભૂલ થઈ ગઈ, હામું જોતા રહેજો, આમ કર્યા કરજો, આવી કાલાવાલા કરવાની વાત નથી. સ્વામી કે શીશ સાટાની વાત, આ તો માથા હાટાની વાત છે, વલખા ના કર્યા કરો. સ્વામી કે બસ ભગવાન ભજવા છે તો હામી છાતીએ ભગવાનને ભજો. જેમ હવા ખાવાનું સુની હૈયા ટળ, ચાલે કોઈ ચપન લઈ, પન પેટ ભર્યાના છે પાપડા, તે જાલમ નર જાને નહીં. એક હવા ખાવા, હવા ખાવાનું સુની હૈયા ટળ, જવું છે અલાસ્કા હવા ખાવા, કે જવું છે કોઈ જગ્યાએ ફરવા, બરાબર છે. હવા ખાવાનું સ્થળ હોય ને એ જમાનામાં એ બધા હવા ખાવા જાય. ક્યાં ગયા તો કે હવા ખાવાના સ્થળે, હવાથી પેટ ભરાય.
હવા ખાવાના સ્થળે જાય તો એ ન્યા તો પાછા ઢેબરા લઈને જ જવું પડે, ભગવાનનો ભગત હોય તો, બાકી તો રેસ્ટોરન્ટો ત્યાં તૈયાર જ હોય, પણ હવા ખાવાના સ્થળોમાં જવું હોય તો રૂપિયા તો જોઈએ ને. સ્વામી કે હવા ખાવાનું સુની હૈયાટળ ચાલે કોઈ ચપ્પન લઈ, માટીનું ભિક્ષાપાત્ર લઈને ફરતો હોય, અને પછી કે હવાઈ જવું છે તો જઈએ કે હવાઈ, પછી કે યુરોપ ફરવા જવું છે જઈ શકે, માટીનું વાસણ લઈને ઠીકરું લઈને માગી ખાતો હોય, અને પછી કહે કે ભાઈ કેમ છે, બસ હવે જો ને હમણાં 2 મહિનામાં ફરવા જવું છે ફ્લોરિડા, ક્રૂઝમાં જવું છે. એટલે તું માટીનું વાસણ લઈને ઉભો, તું ક્રૂઝમાં કેમનો ફરવાનો? હા, આજના ભિખારીઓ ફરી લે, નક્કી નહીં એવું છે. પણ સ્વામી કે જેને આવી રીતની એક તો પૈસા હોય નહીં અને પાછો હવા ખાવાના કોળ કરે, એમ સ્વામી કે ભગવાનને રાજી કરવા છે, પણ હરિશ્ચંદ્ર રાજાના કરોડમાં ભાગનું ભક્તપણું હૃદયમાં લાવવું નથી અને ભગવાનને રાજી કરવા છે તો કેમ ના રાજી થાય? હરિશ્ચંદ્ર રાજા જેટલી પરીક્ષા આપવાની ભલે તૈયારી ના હોય, પણ કરોડમાં ભાગની પરીક્ષા કદાચ ભગવાન કરે તો રાજી તો થવું જોઈએ ને, કે હરિશ્ચંદ્રની કેટલી લીધી, મારી થોડીક જ લીધી છે, હજુ હરિશ્ચંદ્ર જેટલી લે ત્યાં સુધી તો બોલાય એવું જ નથી, તોય ભગવાન મળતા હોય તો માનવાના સસ્તા છે, આપણે તો કાંઈ નહીં, બરફી ચૂરમું જમવાનું ને ભગવાન મેળવવાના, બોલો કેટલું અઘરું, કેટલું હેલું. હવે આપણે એવી આશા કંઈ નહીં, ભગવાન કે તોય હું મળેલો છું, એવા મોટા છો મહારાજ, જીવન જાણું છું, તે મળ્યા છો મને, આજ ભગવાન મળ્યા છે ને આપણને, એટલે જ આપણે આમ બેહીન વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ. ક્યાં લાખ માણસ અહીં બેઠું છે, ક્યાં લાખ માણસ આ ઓનલાઈન સાંભળે છે, તોય પણ આપણે આ ભગવાનની વાતો કરીએ છીએ ને સાંભળીએ છીએ, એ જ ભગવાન મળ્યા છે એની સાબિતી છે, નહીં તો થાય જ નહીં. જીવને પોરો ક્યારે ચડે? બરાબર પોરો બધો ચડે એવું હોય વાતાવરણ ત્યારે ચડે. આપણે ક્યાં સિંધુડા ગવાય છે, તોય આ રહે છે પોરા, એ ભગવાન આપણને મળેલા છે ને, એ ભગવાન પોતે, મોટા પુરુષો પોતે એનો કેફ આપે છે, એટલે આપણે આમ ભગવાન ભજીએ કે છે, એકલા હોઈએ તોય ભગવાન ભજાય છે, એ ભગવાન મળ્યા છે એટલે ભજાય છે. જેમ કાની કોટે ઘાલી ગાડીઓ, જય સુતે સોડતાની ને મનમાં જાને હું મરી ગઈ, એવું કામ ન કરવું જાનીને. સ્વામી એક કાની ડોશીનું દ્રષ્ટાંત દે છે. એ કાની ડોશી એવી હતી કે એને એકવાર આપઘાત કરવાની ઈચ્છા થઈ. આપઘાત કરવાની ઈચ્છા થઈ એટલે એનું કોઈ કંઈ સાંભળતું નહીં હોય, એટલે માણસને તો જ આપઘાત કરવાની ઈચ્છા થાય ને, કે કોઈ કંઈ સાંભળે નહીં તો પછી આપઘાત કરવાની ઈચ્છા થઈ, એટલે એ ડોશીનું કોઈ માને નહીં એટલે રીસ ચડી, તે આત્મઘાત કરવાનું નક્કી કર્યું. પછી એને શું કર્યું? સ્વામી કહે છે, કોટે ગાલી ગાડિયું, ગળાની અંદર દોરડું પહેર્યું, પેલી ફાંસી આમ લટકે ને એવી રીતે, અને જઈ સુતી સોડતાનીને, ગાયની ગમાણ હતી ને એમાં જઈને હોઈ ગઈ. પછી ઘરના માણસો બધા એને ગોતવા માંડ્યા, ડોશીમાં ગયા ક્યાં, બધે ગોતી પણ ડોશી કંઈ દેખાય નહીં, બધા કે આરું ક્યાંક ગઈ હશે, આવશે, હાલો જમવા બેસી જાઓ, તે બધા જમવા બેસી ગયા. તે ડોશીએ જોયું કે આ તો મારા પિતા કોઈ મને ગોતવાય ના નીકળ્યા, અને પાછા જમવા બેસી ગયા. તે ડોશીને આ ગમાનમાં પડી પડી વાત કર બોલી ત્યાંથી, એ મેં આત્મઘાત કરી નાખ્યો, હવે હું તો કહું એમ કરશો કે નહીં કરો? એટલે આત્મઘાત કરી નાખ્યો બોલે છે કેમ નહી? એમ નિષ્કુળાન સ્વામી કહે છે, મનમાં જાને હું મરી ગઈ, એવું કામ ન કરવું જાનીને. મનમાં એને જાણ્યું કંઈક ગળામ દોરડું નાખી દીધું એટલે મરી ગઈ. પેલો કે ક્યાં ચાલ્યા ટિફિન લઈને? તો કે મરવા. કેમ ભાઈ? તો કે ટ્રેન આવતા લેટ થાય તો ખાઈને મરાય ને, એ મરે ખરો, કોઈ દિવસ ના મરે. એમ નિષ્કુળાન સ્વામી કે ભગવાન ભજવા છે, ભગવાનને રાજી કરવા છે, ના કાની ડોશી જેવું કરો કે હોડ તાની હુવે, માળા કાંઈ નહીં, ભજન કાંઈ નહીં, હર્યા ફર્યા હિંડોળા ખાટે હિંચક્યા, ખાધું પીધું લેર કરીને, કે ભગવાનને મળવાનું, એમ થોડું ભગવાન મળે, જે એની માટે કંઈક થોડું ભજન કરવું પડે, થોડું તપ કરવું પડે, થોડી શ્રદ્ધા રાખવી પડે, બધું કરવું પડે. સ્થિદ તોડી સંસારથી રહેવું હતું ઘરમાં અઘરી, નિષ્કુળાનંદ કહે મુવા પછી જે જે થાત વાત તે ખરી. સ્વામી કે સંસારથી શું કરવા તોડી નાખ્યું? ભાઈ થોડો સાધુ માટે કહે છે કે સંસારથી એક તો તોડી નાખ્યું,
હવે ઘરમાં જ જો રહેવું તું ઘરીને તો પછી સ્વામી કે ત્યાં સંસાર છોડીને નીકળવાની જરૂર જ શી હતી? એવું છે, અમે સાધુ પણ રહીએ ઘરમાં ગયેલો, ગ્રહસ્થ સાધુ, ગ્રહસ્થ સાધુ, સંસારનો ત્યાગ કર્યો તો પછી સ્વામી કે એને પાર પાડીને ભગવાન ભજવા. જ્યારે જાય વોરવા વસ્તુ અમૂલ્ય જી, કડવું 26 છે આજે હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન ને ધીરજ આખ્યાનની આ કથાને અહીંયા આગળ કડવું 26 આપણે આજ પૂર્ણ કરવું છે. ત્યારે જોઈએ કરવો મન માય તોલજી, દેશે ત્યારે જ્યારે મુખે લેશે માગ્યું મૂલ્યજી, એ વાત કહી કથી નથી એમાં ભૂલજી. સ્વામી કે છે જ્યારે કોઈ અમૂલ્ય વસ્તુ ખરીદવા માટે જાય ત્યારે મનની અંદર કરવો જોઈએ તોલજી. આપણે જોઈએ છે સાચો હીરો અને 500 રૂપિયામાં જોઈએ છે તો કોઈ દિવસ મળવાનો નથી. ભાઈ હીરાની કિંમત જ 2 લાખથી શરૂ થતી હોય સાચાની, તો 2 લાખ તો કમસે કમ જોઈએ પછી હીરા બજારમાં જવાય. જો આપણી પાસે 2 લાખ છે જ નહીં તો હીરા બજારમાં જવાય જ નહીં અને હીરો ખરીદવા જઉં છું એવું કોઈને કહેવાય નહીં. સ્વામી એમ કહેવા માગે છે કે હરિશ્ચંદ્ર જેવી દ્રઢતા આપણામાં હોય નહીં તો ભગવાનને રાજી કરવા છે એવું આપણે કોઈને કહેવાય જ નહીં. એમ કહેવાય કે બસ સત્સંગમાં નભ્યો જઉં છું, હું સત્સંગમાં નભ્યો જઉં છું, સત્સંગ મને નભાવે છે, ભગવાનને મોટા પુરુષો મને નભાવે છે, બાકી રાજી કરવાની શક્તિ હજુ મારામાં એટલી નથી. આમ વિચારે અને એમ બોલાય. પણ આ તો એક બાજુ પર એમ કે મારે તો ફેસો ફેસ, એક ભાઈ મને મળેલા વર્ષો પહેલા સત્સંગમાં હશે પહેલા, મોટા પેલું સ્વામીએ વાતોમાં કીધું ને કે ભગવાનના ભક્તને વિશે હેત રાખવું, ભગવદીય સાથે હેત એ સત્સંગમાં રહ્યાનો હેતુ છે, પ્રકરણ 3 માં કીધું. પછી સ્વામીએ કીધું 12 સદગુરુઓ હતા એ જતા રહ્યા સત્સંગમાંથી, એવું સ્વામીએ નામ ગણાવ્યા છે. એમ આ કંઈક બહુ આમ એવા પ્રચંડ હશે એ વખતે જે એનો સમયગાળો હશે ત્યારે. પછીથી પાછા રિટર્ન થયા હોય, હવે ધોળે લુગડે હોય તે કોઈકના પાછા પોટલા માથે મૂકીને ક્યાંક ભેગા થઈ ગયા એક મંદિરમાં, એ મંદિરની અંદર એનું જ નામ લખેલું પ્રેરકમાં. હવે એ તો બહુ જૂના હોય સત્સંગમાં, બહુ વર્ષો થઈ ગયા આ વાતને, એટલે હું પાર્ષદ હતો, મને પૂછ્યું, મને કે ઓલું નામ દેખાય છે, મેં કીધું આ એ તો હરિભગત, એટલે હું તો બીજું કાંઈ ઓળખું ને, હું હરિભગત છે, આ નામ દેખાય તો કે મને કે આપણું છે, મેં કીધું આ નામ તમારું તો કે આ તમે તો કે તમારું નામ શું, એટલે મેં કીધું આ નામ કોના શિષ્ય, મેં કીધું મારા ગુરુજીના નામમાં. બરાબર છે, વચનામૃતનો અભ્યાસ ખરો, આ તો બધા વર્ષો કાઢેલા એટલે મારું ઇન્ટરવ્યૂ શરૂ કરી દીધું, મેં કીધું થોડો થોડો ખરો, તો કે આ વચનામૃત નંબર કયું છે, આ કયું છે, આ કયું છે. અરે હું વિચારું કરી વખતને આ મારું ઇન્ટરવ્યૂ આટલું બધું લે છે. પછી મને કે જો સાંભળી લો, આ તો કે તમે ઓળખો નહીં, તમે નવા નવા છો સત્સંગમાં, પણ સ્વામિનારાયણને 7 વખત ગરજ હોય ને તો મને લેવા આવે, કે 7 વખત ગરજ હોય તો બોલો કોના પોટલા ઉપાડેલા હતા, એવાના પોટલા ઉપાડ્યા હતા કે શ્રીજી મહારાજ 7 વખત નહીં 1700 વખત ગરજ કરે તોય ના આવે, એવાના પોટલા, એવાની સાથે રહેવાનું, ક્રિયાનું કાંઈ નહીં, ભજનનું કાંઈ નહીં, અને જીવને આવું ખોટું તાન ચડી બેઠેલું હોય કે 7 વખત સ્વામિને ગરજ હોય તો મને લેવા આવે, મેં શું કર્યું છે, હું ક્યાં પહોંચ્યો, કેવી અને મારો સંગ અત્યારે કેવો છે, કોઈ વિચાર નહીં. વ્યક્તિ કેટલીક વખત પોતાની આંધળા કેફમાં જીવતો હોય, આંધળો કેફ, વ્યક્તિને પોતાનું સ્થિતિ અને પોતાનું લેવલનું બરાબર જ્ઞાન હોવું જોઈએ કે હું આ લેવલનો છું ને મારી આ સ્થિતિ છે. આંધળા કેફમાં જીવવાથી કોઈ દી ભગવાનના મળી જાય, ભગવાનને જેને મળવું છે ને એને વાસ્તવિક દોરી પર જીવવું, વાસ્તવિક દોરી, પોતાના આત્માનો બરાબર એનાલિસિસ કરીને કે મારી અંદર આ પ્રકારના દૂષણ છે, આ પ્રકારનું નથી, આટલું ટાળવું છે, આટલું ટળ્યું છે,
એ ભગવાન સુધી પહોંચે. પણ આંધળા કેફમાં જીવતો હોય, એ પાછું આંધળો કેફ હોય ને ભગવાનનો મોટા મળ્યા છે એનો હોય તો વાંધો નહીં, એ તો હારો છે. પણ પોતાનો આંધળો કેફ, પોતાના બળનો આંધળો કેફ હોય, એ તો વ્યક્તિ ટળી જ જાય. એટલે અહીં નિષ્કુળાનંદ સ્વામી કહે છે, કોઈ મોંઘી વસ્તુ ખરીદવા નીકળો ને તો આંધળા કેફમાં ના રહેવું, લઈ આવશું એમ, પહેલાં જોઉં. શ્રીજી મહારાજ લાડુબાન જીવબા કે મહારાજ ગઢપુરમાં બધા ઉત્સવ કરો, મહારાજ કે પહેલાં કોઠાર જોઈ આવો તમારા કેટલા છે, ઉત્સવ કરો ઉત્સવ કરો, તે રૂપિયાનું કામ રૂપિયાથી થશે. પછી એમ ના કહેતા ભગવાન માથે નાખ્યું, ભગવાન માથે આપણે આવતા વર્ષે પંચાબ્દી મહોત્સવ કરવો છે, ભગવાન માથે નાખી દો, ભગવાન માથે, ભગવાન જ બધાને પ્રેરણા, ભગવાન બધાને ઘેર ઘેર જઈને કહેશે, ભગવાન બધો હોલ બુક કરી દેશે, ભગવાન મોટેલ બુક કરી દેશે. ભાઈ ભગવાન જ કરે બધું, પણ જે કાર્ય જે રીતે મહારાજે કીધું હોય એમ બધું કરવું પડે, પછી ભગવાન એમાં ભળે, આ ન્યાય છે. બાકી તો કોઈને કાંઈ કરવાનું રહે જ નહીં, માળાએ ભગવાન કરશે, તપે ભગવાન કરશે, બધું જ ભગવાન કરશે. ભગવાન કરે છે, પણ ભગવાનને બધું જ કરાવશું તો આપણે કરશું, આપણા કલ્યાણ અર્થે આપણે કાંઈક તો મહેનત કરવી પડશે, એ કરીએ તો ભગવાન રાજી થાય. કરાવે છે મહારાજ જ, કરે છે મહારાજ જ, પણ એ કરે તો રાજી થાય, બધું ભગવાન માથે નાખે. ભગવાન કહે એ તો અમને ના ગમે, મહારાજે વચનાવદમાં કીધું જે કરવું હોય ભગવાન માથે નાખી દે, ના ગમે. ભૂલ કરે મન શુભ મનમાં, તે વિના પૈસે પૂરો ન થાય, તેમ શ્રદ્ધાહીનની ભક્તિ તે પણ તેવી કહેવાય. ભૂલે કરે મન શુભો, પૈસે પૂરો ન થાય, શ્રદ્ધાહીનની ભક્તિ એવી કહેવાય. મન શુભા તો બહુ કરે કે મારે આવી અમૂલ્ય વસ્તુ લેવી છે પણ પૈસા વિના કેમ લેવાય. એવી રીતે સ્વામી કે શ્રદ્ધાહીન જે છે એનાથી ક્યારેય પણ ભક્તિ થઈ શકતી નથી. ભક્તિમાં શ્રદ્ધા જોઈએ, શ્રદ્ધા. આપણે જે મોક્ષના માર્ગે ચાલ્યા છીએ એમાં શ્રદ્ધા અને ઉત્સાહ, આપણી જો કોઈ એનર્જી હોય, આપણું જો કોઈ બળ હોય તો શ્રદ્ધા અને ઉત્સાહ. આ લોકોને જે લોકો એકનું એક જ કામ કરતા હોય છે પણ એનો એને એટલો બધો ઉત્સાહ હોય, એકનું એક જ કામ કરતા હોય પણ રોજ ઉત્સાહ હોય, એમ ભગવાનના ભક્તને જ્યારે ઉત્સાહ મરી મટે ને મોક્ષના માર્ગનો, ત્યારે ગમે એવો બળિયો હોય અને ગમે એટલો સારો હોય તો એ લોથપોથ થઈ જાય. માટે શ્રદ્ધા અને ઉત્સાહ, ગમે એવી પરિસ્થિતિ થઈ જાય પણ ભગવાનના ભજનનો ઉત્સાહ અને ઉમંગ, એની શ્રદ્ધા, ભગવાનના ભક્તનો સંગ, એનો ઉમંગ ને એની શ્રદ્ધા કોઈ દી ઘટવી ના જોઈએ. રતિવા વધે પણ ઘટે નહીં. શ્રદ્ધા અને ઉત્સાહ એ જ આપણા સત્સંગના શ્વાસ છે. એ જે દિવસે પૂરા થઈ જાય તે દિવસ પછી જેવી રીતે સ્વામીએ દ્રષ્ટાંત દીધું કે ઘરોળી છે એની પૂંછડી તૂટી જાય તો પૂંછડી હલે, પણ કેટલી વાર હલે, થોડી વાર હલે, એમ પછી છે ને વ્યક્તિ હલતો દેખાય પણ થોડીક જ વાર, એનો મૃત્યુ બહુ નજીકમાં હોય, એના આધ્યાત્મિક શ્વાસ પૂરા થવાની બહુ નજીકમાં હોય, એટલે સત્સંગ પૂરો થઈ જાય. માટે શ્રદ્ધા અને ઉત્સાહ કોઈ દી ઘટવા ના દેવો, ગમે એવું સર્જાઈ જાય, આખું બ્રહ્માંડ સત્સંગી થાવ કે આખું બ્રહ્માંડ સત્સંગી મટી જાવ, એનાથી આપણી શ્રદ્ધા અને ઉત્સાહને કાંઈ ના થવું જોઈએ. જેટલી સંપત્તિ છે બધી મળો કે બધી ટળી જાઓ, એનાથી આપણી શ્રદ્ધા અને ઉત્સાહને કાંઈ ના થવું જોઈએ. જેટલું કદાચ સ્તુતિ સન્માન મળતું હોય છે કે અપમાન ને નિંદા કુથની મળો કે ટળી જાઓ, ભગવાનની ઈચ્છા, પણ શ્રદ્ધા અને ઉત્સાહ આપણો ના તૂટવો જોઈએ. શરીર તંદુરસ્ત રહો કે શરીર રોગી રહો, ભગવાન હાથીએ બેસાડે કે ગધેડે બેસાડે. અંત્યના 13માના શબ્દો જે શ્રીજી મહારાજના છે, વાલ ભરેલા, બહુ સરસ શબ્દો છે. શ્રીજી મહારાજ એટલું બોલ્યા, એ ભગવાનને જેમ ગમે છે એમ જ આપણને ગમે છે, એમનું ગમતું અને આપણું ગમતું, લેસ માત્ર નોખું રાખવું નથી. આ મહારાજના શબ્દો છે, એમનું ગમતું અને આપણું ગમતું, લેસ માત્ર નોખું રાખવું નથી. જેને એમ થાય કે જે જે ઘટના ઘટે છે, જે જે થાય છે મારા મહારાજની ઈચ્છા, એને જે ઈચ્છા છે એ થાય છે મારા જીવનમાં, મને મંજૂર છે, એનો શ્રદ્ધાને ઉત્સાહ કોઈ દી નહીં ઘટે. પણ જેને એવો ભગવાન ઉપર વિશ્વાસ નથી એના શ્રદ્ધાને ઉત્સાહ ઘટશે, કારણ કે એનું ગમતું જુદું હોય, ભગવાનને ગમતું જુદું હોય. ભગવાનનું ગમતું ને આપણું ગમતું એક થઈ જાય એટલે ઉત્સાહ ને ઉમંગ કોઈ દી ઘટે નહીં. શ્રીજી મહારાજનો ક્યાં ઘટે છે, ક્યાં બધા એને ભજે છે.
કેટલા એને ગાળો એ દે છે, એને બધાએ ભજે જ છે, બધાએ માને જ છે એમ નથી, પણ એમનું કોઈ દિવસ જે કાર્ય જેમ છે એ ઉત્સાહનો ઉમંગ ઘટતો નથી. મોટા પુરુષોના જીવનમાં પણ એવું દેખાય, એનો ઉત્સાહનો ઉમંગ ઘટતો નથી, આપણો પણ ના ઘટે જો આપણે એવાની સાથે એવી રીતે જોઈન્ટ રહીએ તો. નથી વીતવો રે અજીયા, કરે હાથી લેવાની હોસ, તે તો પામ્યા ના પાપડા, આમ તો કરે અપસોસ. એક બકરી લેવાના પૈસા નથી સ્વામી કે, અજીયા એટલે બકરી, બકરી લેવાના પૈસા નથી, અને હાની વાત કરે છે, હાથી લાવો છો. એટલે હાથી પાલવો ને ઘાસ લાવવું એના માટે તને ખબર છે કે આ કેટલી, એમ સ્વામી કે શું કરવું છે ભાઈ? ભગવાનને રાજી કરવા છે, ભગવાનને ફેસ ટુ ફેસ મળી જવું છે, આ દેહ પડે એ પહેલાં મુક્ત થઈ જવું છે એમ. એવું તમારા સાધન બકરી લેવા નથી, શ્રદ્ધા બકરી લેવી ના હોય. હવે એને હાથી જેવું મુક્ત પદવી, હાથી જેવું મુક્તપણું છતે દેહ મેળવવું છે, હાથી જેવા મોટા મહારાજ છતે દેહ મેળવવા છે. બકરી લેવાની ત્રેવડ નથી. સત્સંગમાં હજુ હરખો નભ્યો જો એટલી તાકાત જેની અંદર નથી, એ એટલી મોટી આશા રાખે. એટલે મુમુક્ષુએ હંમેશા પહેલાં તો સત્સંગમાં આપણો સ્થિર પાયો થાય કે કોઈ દિવસ કોઈ પણ પરિસ્થિતિમાં આપણે સત્સંગમાંથી ડગીએ જ નહીં. આપણા ગળામાં રહેલી કંઠી, મારા જેવો ત્યાગી હોય તો આ શરીર ઉપર પહેરેલું ભગવું કપડું અને એની અનુરૂપ જે ધર્મ નિયમો અને આજ્ઞા ઉપાસના હોય એને સહિત ભગવું કપડું, અને સત્સંગની અંદર ગ્રહસ્થ હોય એને ગ્રહસ્થાશ્રમમાં રહેલા ધર્મ નિયમો સહિત સત્સંગની અંદર જો ટકી રહે એટલી પહેલાં હમઝન પાકી કરવી કે કોઈ પણ પરિસ્થિતિ ગમે એવું વાવાઝોડું સત્સંગ ઉપર આવે, ગમે એવું વાતાવરણ પૃથ્વી ઉપર સર્જાઈ જાય, તો આટલી વસ્તુમાં તો ના જ ડગું, આટલું પહેલાં પાયો પાકો કરો. એ પાયો પાકો થયા પછી એની ઉપર ભગવાનને રાજી કરવાની ઇમારત ચનાય. જેનો પાયો જ કાચો છે, ગમે ત્યાં ડગી મગી જાય એવો હોય અને એ એવું વિચારે કે હું ભગવાનને રાજી કરી દઉં, મુક્ત પદવી એ તો ઇમારત છે, એ તો કળશ ચડાવવા જેવું છે, પાયો તો પહેલાં કરવો પડે ને, પાયો કરવો પડે ને. આજે આ લોયાનું મંદિર આપણે થાય છે તેનો પાયો કરતાં જ કેટલી વાર લાગી. હવે એની ઉપર ઇમારત એવડી મોટી કરવી છે કે ભાઈ 1000 વર્ષના આયુષ્યવાળું મંદિર ઊભું થાય એટલું મોટું પથ્થરનું કરવું છે, તો એનો પાયો છે એ પાયાને જ પહેલાં મજબૂત કરવો પડે. અત્યારે કોન્ક્રીટનું મંદિર બનાવવું હોય તો આ પાયાની અંદર જેટલો પાયો કરવામાં રૂપિયા નાખ્યા છે ને, એટલા રૂપિયામાં કોન્ક્રીટનું મંદિર તૈયાર થઈને અંદર ફર્નિચર સહિત બધું થઈને પ્રતિષ્ઠા થઈ જાય. જેટલું પાયામાં નાખ્યું છે ને એટલામાં તો આખું મંદિર તૈયાર થઈ જાય, ફર્નિચર સહિત બધું આખું સીધું લોક જ મારી દો એટલું મંદિર તૈયાર થઈ જાય. એટલું ખાલી પાયામાં ગયું, કારણ કે પાયો મજબૂત હોય તો ઉપર ઇમારત ઊભી રહે, તો ઊભી રહે. એમ પાયો છે એ છે, કોઈ પણ વાતે ક્યારેય ડગે નહીં સત્સંગમાંથી. એટલો પાયો તો દરેક મુમુક્ષુએ પોતે પોતાનો પાકો કરી રાખવો જોઈએ કે હું કોઈ કાળે ક્યારેય ડગું નહીં સત્સંગમાંથી. એવી જે જે સમજણોની જરૂર હોય, એવા જે જે સહાયતાની જરૂર હોય, એવી સહાયતાઓ એને ગોઠવી રાખવી જોઈએ. ડગી જાય તો પ્રોબ્લેમ થાય. જેમ વર જાનૈયા જાનમાં વળી જાય જોડા જોડ, જાનૈયા તો જમે રમે ધરે વર શિર પર મોડ. બધા ભેગા જ જાય ને વરરાજો ને જાનૈયા બધા, પણ પેલા બધા તો રમે જમે શરબત પીવે ખાય પીવે, અરે સરસ ડીશ હતી, બહુ મજા પડી ગઈ, બહુ સરસ આમ તેમ હાય હેલો, પણ વરરાજાના માથે જ મોડ મુકાય. એમ સ્વામી કે કોળ તો ઘણાય હોય, હરિશ્ચંદ્ર રાજાને જેમ ભગવાન મળે એમ મને મળી જાય, પણ સ્વામી કે મોડ મૂકવો એના માટે વર રાજો થવું પડે. આપણે તો જાનૈયાને જેમ હાલ્યા જતા હોય, હર્યા ફર્યા, કાંઈ લેવા દેવા નહીં, કાંઈ જાનૈયાને કાંઈ બસનું ભાડું કેટલું ચૂકવવાનું હોય, તમે જો બસો મુકાતી હોય પેલી લગ્નની દેશમાં આપણા ગામડાઓમાં, કે ભાઈ 5 બસો મૂકવાની છે જાન માટેની, હાવ નવરા માણસ હોય ને ઇન્સર્ટ કરીને સેન્ટ છાંટીને આવી જ જાય હાવ ફ્રી. બોલો કે હારે અમારું કે એ જે લગ્નની સિઝન ચાલુ થાય ને તે 2 મહિના કોઈને રાંધવાનું જ નહીં, હારામ હારું એ ઘેર આમે નવરા બેઠા હોય અહીં ઓટલી જ તોડવાની હોય, એના કરતાં ને આ જાય તો થોડું કંઈક જે મળ્યું. અને સૌથી પહેલાં જેવા બસમાંથી ઉતરે એટલે ક્યાં મંડપ નાખ્યો છે, ક્યાં શું છે એ નહીં, નાસ્તો કઈ બાજુ છે ને પહોંચી જાય.
બોલો. પછી ચાર વાગે કે બહુ ગરમી છે, જ્યુસ કે આઈસ્ક્રીમ રાખ્યો છે કે નહીં? હા ભાઈ, તમારા માટે રાખવો જ પડે ને, તમે જાણીએ છો તો. પણ વરરાજો છે એ વરરાજો તો મોયરું ગોતે. વરરાજાને ચિંતા હોય બધી કે બધાની વ્યવસ્થા થઈ ગઈ, એમ ભગવાનનો ભક્ત એવો હોય હજારો માટે પોતે ચિરાઈ જાય, હજારો માટે પોતે વટાઈ જાય. આ ભગવાનનો ભક્ત હોય. અને જાનૈયા જેવા હોય ને, હાલ્યા જતો હોય હાથ હલાવતા હલાવતા, એમ હાથ હલાવતા હલાવતા ભગવાન રાજી ન થાય. ભગવાનને રાજી કરવા માટે સ્વામી કે હરિશ્ચંદ્ર રાજા એના કરોડમાં ભાગની ભક્તિ પણ આપણા હૃદયની અંદર હોવી જોઈએ. માટે જોઈ અધિકાર આપનો, પછી દિલમાં કરવો ડોળ, પ્રહલાદ ધ્રુવ હરિશ્ચંદ્ર જેવો, ક્યાંથી પૂરો થાય મન કોળ. સ્વામી કે પેલા અધિકાર વિચારવો આપણો, આપણી લાયકાત વિચારવી, અને પછી બધા કોળ કરવા, આમ થાય આમ થાય. પ્રહલાદ ધ્રુવ ને હરિશ્ચંદ્ર જેવી આપણી તાકાત છે? એના જેવી દ્રઢતા આપણી છે? આટલી પરીક્ષા કરે, આટલી પરીક્ષા તો પણ ડગે નહીં. આપણે તો વગર પરીક્ષાએ અલબલી જઈએ, તો પછી ભગવાન આપણે રાજી કરવા છે કેમ થાય? માટે સ્વામી કે ડોળ બધા મૂકી, મનના કોળ મૂકી, પેલા પાકા બનીએ અને પછી બધા કોળ કરીએ, પછી સ્વપ્ન જોઈએ કે આવો થવું, બાકી ન થવાય. જેમ પંચ અસવાર પંથે જાતા, છઠ્ઠો બેડો થયો નર ખરે ચડી, તેની પહોંચવાની પ્રતીત કરવી એ પણ ભૂલ મોટી પડી. પાંચ ઘોડે સવારો, સરસ મજાના ઘોડા, એવા ઘોડાઓ, આરબી ઘોડા હોય ને એવા મોટા ઘોડાઓ લઈને પાંચ અસવાર જતા હતા. તે છઠ્ઠો બેડો થયો, હાની ઉપર ખબર, ગધેડા પર બેહીને આવ્યો ખરે ચડી. હવે એ છઠ્ઠાને પેલા પાંચ ઘોડાવાળા છે ને એની જોડે એને જવું છે, એના જેટલું અંતર કાપવું છે, એના જેવું શોભવું છે. એક તો તમે વિચારો, એક ઘોડા પર બેઠો હોય ને એક ગધેડા પર બેઠો હોય, પહેલો જ ફોટો પડે ત્યાં જ ફેલ થાય. બીજું, ગધેડું હાલે ને ઘોડો હાલે, કેટલો ફેર. હવે આ ગધેડે ચડ્યો છે અને જવું છે પેલા પંચ અસવાર જોડે, કેવી રીતે બને? એમ નિષ્કુળાનંદ સ્વામી કે આપણે થાવું છે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આપણે થાવું છે પર્વતભાઈ ને દાદા ખાચર જેવા, આપણે થાવું છે લાડુબાન જીવુબા જેવા. એ બધા અસવાર, એની શ્રદ્ધા, એનો વિશ્વાસ, એની દ્રઢતા, એની સમજણ, એની સ્થિરતા, એની ભક્તિ, એનો વૈરાગ, એનું જ્ઞાન, એનો તોલ તો કરો, એનો તોલ તો કરો. એના લાખમાં ભાગનો માલ આપણી પાસે હોય તો પછી વિચાર કરાય કે લોન લઈને કરશું. હાલો આ ઘર લેવું હોય કે 5 લાખનું ઘર લેવું હોય, ભલે 5 લાખ નથી ભાઈ, પણ 10% એના મૂકવા પડે એટલા તો જોઈએ ને. ઘર લેવું છે, હા ઘર લેવું છે, ક્યાં લેવું છે? પિસ્કાટવેમાં લેવું છે. ક્યાં લેવું? એડિશનમાં. એમ, હા કેટલાનું? 1 મિલિયનનું લેવું છે. એમ, કેટલા છે ખાતાની અંદર? ખાતામાં તો 500-700 હશે. તો લોન લેશું, તો લોન થોડો કોઈ 1 મિલિયનની આપે, 10% 5% જેનો નિયમ હોય એટલું તો મૂકવું જ પડે અને પછી લોન મળે. એમ કદાચ આપણે એ પૂર્વે થયેલા સંતો ભક્તો જેવા ન જ હોઈએ, એવા આપણે થવું છે એટલે તે રસ્તે આવ્યા છે. પણ એનો જે દ્રષ્ટિકોણ હતો, એનો જે નિર્ધાર હતો, એટલું બેલેન્સ તો જોઈએ. નિર્ધાર કે મારે આવા થવું જ છે ને, એની ઉપર જે સ્થિર રહેવું, વિચારને પામવું, વિચાર કરવો અને વિચારને પામવું, એ પામ્યો ને એ પેલું 10% જે કેશ પેમેન્ટ કરે ને એના જેવું છે. એ પામ્યો પછી નક્કી થાય કે હવે આગળ જવું, પણ પામ્યો જ નથી. મનસુબા કર્યા કરે, ઘેર બેઠો મકાન લેશું લેશું, આખી જિંદગી જતી રહે તોય મકાન ના મળે. એમ સ્વામી કે આવું છે, પાંચ ઘોડે સવાર જતા હતા ને છઠ્ઠો ગધેડે ચડ્યો, એવા ઘણા હોય. તેની પહોંચવાની પ્રતીત કરવી એ પણ ભૂલ મોટી પડી. જેમ બક હંસ બરોબરી વળી ઉજળા એક જવાન, તેમ સાચા કાચા સંત સરીખા એમ જાનવું એ જ અજ્ઞાન. હંસ ને બગલો બે હરખા દેખાય. આ બગલો ને હંસલો રંગે રૂપે એક છે, એ તો એના આહાર થકી ઓળખાય. બગલો છે ને એ દેખાય સ્થિર, પણ પગ હલતા હોય ને માછલું જોવે ત્યાં ચાંચ મારે. અને હંસ છે ને એ મોતી ખાય, મોતી ખાય ભલે ધોળા દેખાય. એમ સ્વામી કે સંત અને અસંત, કાચા ને સાચા બંને સંત સરખા જ દેખાય. કાચા ને પાકા ભક્ત બે હરખા જ દેખાય. બેઠા હોય આરે, ચાલતા હોય આરે, ખાતા પીતા હોય આરે, જતા હોય આરે, બધા હરખા જ દેખાય. પણ એને હરખા જાણવા ને એ જ અજ્ઞાન છે. મધ્ય પ્રકરણનું 60મું વચનામૃત મહારાજ કહે છે, બધાય સાધુને સરખા જાણે અને એમ કે
કોને સારો નરસો કહીએ, આપણે તો બધાય હરખા. તો મહારાજ કે જેવી રીતે કોઈ વેશ્યા સ્ત્રી હોય એમ કે બધાય પુરુષ સરખા, એમ જે વ્યક્તિ સત્સંગમાં એમ કે આપણે તો બધાય સાધુ સરખા, એ સત્સંગી કહેવાતો હોય તો પણ એને વિમુખ જાણવો. સત્સંગી હોય તો એ વિમુખ જાણવો. સંત અને અસંત બેની વિકતી, ભક્ત અને અભક્તની વિકતી, હા, કોઈની નિંદા કરવા માટે નહીં, કોઈની કુથણી કરવા માટે નહીં, કોઈનો અવગુણ ગાવા માટે નહીં, કોઈને નીચા પાડવા માટે નહીં, પરંતુ પોતાના કલ્યાણ માટે મારે કેવાના સંગમાં રહેવું, મારે કોની સાથે જીવને જળવો, આટલી તો વ્યક્તિને મુમુક્ષુને પોતે પોતાની ખબર હોવી જ જોઈએ. ન ખબર હોય તો શાસ્ત્રથી કે કોઈ મોટાથી જાણીને પણ એટલી એને ખબર રાખવી જોઈએ કે મારે કેવાનો સંગ રાખવો. એટલું જ એની પાસે એક જ સાધન આવી જાય ને, કોઈ મુમુક્ષુ ગમે એવો હોય પાય, એક સાધન આવી જાય કે મારે જીવથી સંગ કોનો કેટલો કરવો, આટલું જો થઈ જાય તોય પણ એ મોક્ષના માર્ગની અંદર ક્યાંય અટવાય નહીં. શરીર સુખને સંભાળતા નિસદી નવરા નવ રહીએ, મહાસુખ મહારાજનું કહો તે કઈ રીતે લઈએ. આખો દિવસ શરીર સુખમાં જ બસ, કેવી રીતે આ પેટ ભરવું, કેવી રીતે આ શરીરને શણગારવું, કેવી રીતે આ શરીરને હાચવવું, આખો દિવસ આની પાછળ જે પડ્યા હોય, આ કેવી રીતે શોભે, આનું સેટિંગ કેવું, કપડાં કેવા, બૂટ કેવા, આ બધામાં જ પડ્યા હોય, એને મહારાજની મૂર્તિનું સુખ કેદી લેવાય. અને પછી વિચારે હું અક્ષરધામમાં જવા નીકળ્યો છું, હજુ એ રસ્તે હાલ્યો છે, હાલ્યો છે, અનેક જન્મ સંસિદ્ધ સ્તતો યાતિ પરામ ગતિમ, પછી બહુ દિવસો સુધી એવી રસ્તે હાલ્યા કરે ને, ત્યાર પછી પાછો વાતો આવી સાંભળે, સ્થિર થઈને વિચારે, એ વિચારને પામે અને પછી આગળ જાય. કાયરને કેમ ધીરજ થાવું એ પણ અટપટી વાત છે, વેસ લેતા સુરવીર નો જનજાનો ઘટની ઘાત છે. કાયરને ધીરજ રે. હું ઘણી વખત દ્રષ્ટાંત દઉં છું ને કે બે ચાર જણા સુરવીર હતા, તે ગામની અંદર ઢંઢેરો પીટાવ્યો, ભાઈ આ સામેનું સૈન્ય પહોંચી નથી વળાતું, આપણું સૈન્ય પૂરું નથી થતું, થોડા સુરવીરો બધા હાલો. તો ચાર પાંચ સુરવીરો હતા એ તૈયાર થયા, તે એક જણો કાયર હતો. પછી એની ઘરવાળી કે બધાઈ જાય છે ને તમે ઘરમાં બેઠા રહો કે બંગડીઓ પહેરી છે? ઓલો કે ના ના, બંગડીઓ ક્યાંથી પહેરી, તો જાઓ ને કે. તે આ ભાઈ તલવાર લઈને ઉપડ્યો, હતો કાયર. હવે ન્યા ગયો, હવે ન્યા બંદૂકના ભડાકા થાય ને, હાથળ કપાયેલા ને, હાથ કપાયેલા ને, માથા કપાયેલા ને, બધું જોયું ને, તે આનેથી વારું મરી જવાનું, અહીં આવ્યા મરી જવાનું. તે પેલી સામેથી ગોળીઓ છૂટે પાછી, તે ઘોડું લઈને ત્યાંથી પાછો વળ્યો, તે પાછો વળ્યો ને તે ગોળી વાગી પાછળથી, વિંધાઈ ગયો, વિંધાઈ ગયો. આ બાજુ ઓલા પાંચ ગયા તા એ વિંધાયા, પણ ઓલાના પરિવારને આમ બહુ રાજશાહી મોટા એવોર્ડ મળ્યા અને આને કાંઈ ના મળ્યું. ઓલો કે ભાઈ હું લડવા ગયો તો, અમારા ઘરના લડવા ગયા તા. કેમ? તો કે એને ગોળી પાછળથી વાગીશ, ઓલાએ હામી છાતીએ ગોળીઓ ખાધી છે. એમ કાયર છે ને એ તૈયાર તો થઈ જાય સુરવીરનો વેશ પહેરીને, પણ એનાથી લડાય નહીં. એમ સ્વામી કે ભગત થાવું જ, ભગત થાવું જ, ભગત થાવું. લો નીકળી ગયા ભગત થવા, સાધુ થવું, સાધુ થવા નીકળી ગયા. પણ સ્વામી કે કાયરનું કામ નથી. કાયર કોણ છે? જે ડગમગી જાય એ કાયર છે. ભગવાનનો ભક્ત અને ભગવાનનો સંત થવા માટે જે નીકળેલો છે, ભગવાનને વાલો થવા માટે નીકળેલો છે, મજબૂત હોય, ગમે એવા વાવાઝોડા આવે એની સામેને કાપી નાખે, પણ કોઈ દિવસ પોતાના મોક્ષ માર્ગે ડગે નહીં. વેશ લેતા સુરવીરનો જન જાનો ઘટની ગાત છે, એને તો ઉપરથી ગાત થવાની. પેખી ભક્ત પુરવના હૈયે રહેતી નથી વળી હામ, નિષ્કુળાનંદ આજે આદર્યું તે કઠણ છે ગણું કામ. નિષ્કુળાનંદ સ્વામી કે આ પૂર્વેના ભક્તો છે ને એ બધાના આવા ચરિત્રોને ભગવાને આવી પરીક્ષા કરીને, એટલે આમ વિચાર તો થઈ જાય સ્વામી કે આવી પરીક્ષા ભગવાન લઈ શકે આ? પણ સ્વામી કે આ વખતે જે આદર્યું છે, આ કામ આપણે આદર્યું છે, એ બહુ કઠણ છે, ઘણું કઠણ કામ છે, આપણને કંઈ કઠણ લાગતું જ નથી. સ્વામી કે તે કઠણ છે ઘણું કામ, આપણને કઠણ એટલે નથી લાગતું કે શ્રીજી મહારાજે આપણને છે ને એવી રીતની સ્કીમ કરી આપી છે કે આપણને કઠણ ના લાગે. પેલા નહીં, પહેલાં ગાડીઓ કેવું હતું કે તમારે ગાડી લેવી હોય ઇન્ડિયાની અંદર તો પૂરેપૂરા પૈસા આપવા પડે. અહીંયા આગળ એમ હોય લોન. હવે આ ગાડીઓ વાળાએ કેવી સ્કીમ કરી કે ભાઈ મહિને તમારે $200 કે $400 ભરી દેવાના, ગાડી નવી ફેરવો જાઓ, એનો હપ્તો જ $200 નો, $400 નો,
વગર વ્યાજની લોન કરી આપે, વગર વ્યાજની લોન, એક રૂપિયો વ્યાજ નહીં ભરવાનો, ગાડી લઈને ફરો. ગાડી થઈ ગઈ, ગાડી લેવાની ત્રેવડ નથી, પણ આવી રીતનું ગોઠવી દીધો હપ્તો એટલે હાલે છે. એમ શ્રીજી મહારાજે આ પૂર્વેના આ બધા ભક્તોની પરીક્ષાઓ થઈને ભાઈ મહારાજે આપણી માટે છે ને આ ગાડી જેવા હપ્તા ગોઠવી દીધા છે, એટલે આપણી માટે એટલે અઘરું નથી લાગતું, પણ સ્વામી કે છે તો બહુ કઠણ કામ, આપણે જે કામ કરવા નીકળ્યા છે એ માટે સાવધાન થઈને મોક્ષના માર્ગે ચાલવું, મહારાજને મોટા પુરુષના વચનોને ભેગા રાખવા. અહીં કડવું 26 પૂર્ણ થયું છે. હવે આગળ જે કથા રમતી દેવની એ મહારાજ જ્યારે આપણને અવસર આપશે ત્યારે આપણે સાંભળશું. ઘનશ્યામ મહારાજની જે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનાર નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.